છોટાઉદેપુરમાં તસ્કરો બેફામ બન્યા હતા ત્યારે જિલ્લાના નસવાડી તાલુકાના સાત બેડિયા ગામે બે ખેડૂતના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે ઘરના લોકો રાત્રે ઊંઘતા હતા ત્યારે આ તસ્કરોએ ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં બંને ખેડૂતોના ઘરની તિજોરી દૂર ખેતરમાં લઈ જઈને તોડી હતી તેમાંથી કુલ રૂપિયા ચાર લાખથી વધુની રકમની ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ ફરાર તસ્કરોને શોધવા માટેની કવાયત પણ શરૂ કરવામાં આવી હતી અમારા ઘરમાં છે ને એક કીટ ખોલી પછી ને અહીંયા દરવાજો ખોઈ બારી કૂતો નાખી પછી બાળી તોડીને પછી અંદર ફેટા પછી ઇસ્ટ બી ખોલી નાખી ખોલી નાખી એટલે પછી તિજુડી નીકળી ગઈ અને તિજડી પર ઉપર સાદલી પણ મૂકેલી હતું અમારું પૈસા અને ડાઘીના બધી રકમો તે કાઢી લેજે અને તિજોળી બી ખેતરમાં મળી અમને ઘરમાં હતા સાહેબ પણ અમારો ઓટલો હતો ને અહીંયા અમે ત્રણ ચાર ખાટલા વાળી એટલે તઈ ઊંઘી રહ્યા હતા અને વચ્ચો દરવાજો એ બંધ કરી દીધો પછી મારા એક લાખ ને પચાસ હજાર હતા અને મારી રકમો બધી હતી ચાર લાખ અને બે ગલ્લા હતા એક માટીનો અને એક પત્ર નો સવાર ઉઠ્યા ને તો ખબર પડી છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું સાતબીડીયા ગામ છે ગરીબ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે પરંતુ એક સુખી સંપન્ન પરિવાર હતું તેના ઘરમાં સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળી ચાર લાખથી વધુની રકમ હતી જેમાં એક લાખ સિત્તેર હજાર રૂપિયા પોતાના મકાન માટે બેંકમાંથી ઉઠાને લાવ્યો હતો તે દાગી તે રોકડ રકમ થઈ સોના ચાંદીના દાગીના તમામ વસ્તુ તસ્કરો આ તિજોરી ઘરમાંથી ઉઠાવી લાવીને ખેતરની અંદર તોડીને લઈને પલાયન થઈ ગયા છે અહીંયા મહત્વની બાબત એ છે કે શહેરોને છોડીને હવે ગામડાઓ તરફ તસ્કરો વળ્યા છે કારણ કે ખેતીની આવકમાં જે લોકોને પૈસા ભેગા કર્યા હોય છે તેવી ચોક્કસ બાતમી રાખી અને તસ્કરો ટાટકે છે જેના કારણે ગરીબ જે પરિવારો છે જે આખા વર્ષની મહેનત કરેલી રકમ હોય છે તે તમામ ચોરાઈ જાય છે હાલ સાત બીજા ગામમાં બે મકાનોમાં ચોરી થઈ છે જેના કારણે નાના મોટા ગામમાં હાહાકાર મચી ગયો છે સુરતના ખટોદરા પંચશીલ નગરમાં બેફામ ધમધમી રહેલા